गुड मॉर्निंग विद्यार्थी मित्रों, विडियो लैक्चर नंबर 3 में तमारो हार्दिक स्वागत है। अपने आगळना विडियो लैक्चर नंबर 2 जे छे ए विडियो लैक्चर नंबर 2 में सरफेस केमिस्ट्री में अपने जुदी जुदी बातों जे छे सरफेस केमिस्ट्री ने लईने करी थी। अधिशोषण केवी रीते थाय छे, अधिशोषणनी क्रियाविधि केवी होय छे, अधिशोषणना प्रकार एटले के भौतिक अधिशोषण, रासायणिक अधिशोषण एनी अपने बात करी छे। आजनो विडियो लैक्चर है अपना माटे खूब अगत्यनो छे, कारण के आजना विडियो लैक्चर में आपणे अधिशोषण ने असर करता परिबळ, अधिशोषण समतापी वक्रना प्रकारों एटले के फ्रुंडलिच अधिशोषण, लैंग्म्यूर अधिशोषण, जे त्रण मार्क्स माटे बोर्डनी परीक्षा में खूब अगत्यना है अने जेने रिलेटेड MCQ पण वधारे परीक्षा में पूछाय छे एनी आपणे चर्चा करवानी छे। तो शुरुआत करवानी छे आपणे पहेला धन अधिशोषक पर वायुमय, धन अधिशोषक पर वायुमय अधिशोषित ने असर करता परिबळ। आनी आपणे बात करवानी छे, धन अधिशोषक अने वायुमय अधिशोषित ने असर करता परिबळ। जेमां पहेला आपणे बात करवानी छे सेनी, तो के सौथी पहेला वात करवानी छे अधिशोषकनो स्वभाव। अधिशोषितनो स्वभाव पहेला लई लईए आपणे, अधिशोषितनो स्वभाव, अधिशोषित पदार्थ केवो होवो जोईए एनी अहीं चर्चा करवानी छे। तो के भाई जनरली अहीं आपणे अधिशोषित जे लीधो छे ए अधिशोषित वायुमय अधिशोषित छे, एटले अहीं जेम वायुनुं प्रवाहीकरण सरळताथी थाय, प्रवाहीकरण सरळताथी थाय તેમ અધિશોષણ વધુ પ્રમાણમાં થાય। જેમ પ્રવાહીકરણ સરળતાથી થશે તેમ અધિશોષણ વધુ પ્રમાણમાં થશે, અને પ્રવાહીકરણ જે છે એ પ્રવાહીકરણને સંબંધ હોય છે ક્રાંતિક તાપમાન સાથે, TC સાથે, TC એટલે ક્રિટિકલ ટેમ્પરેચર। તો કે જેમ ક્રાંતિક તાપમાન વધુ તેમ પ્રવાહીકરણ સરળતાથી થાય, प्रवाहीकरण सरलता थी थाय, प्रवाहीकरण जेटली सरलता थी थाय एटलो अधिशोषण वधु थाय। तेथी NH3 HCl SO2 जेवा वायुनु अधिशोषण ए H2 N2 O2 જેવા કાયમી વાયુ કરતા, કાયમી વાયુ કરતા વધુ થાય છે, બરોબર। NH3 HCl SO2 જેવા વાયુઓ માટે અધિશોષણ H2 N2 O2 જેવા કાયમી વાયુ કરતા વધુ થાય છે, એટલે કે આ વાયુઓ જે છે NH3 HCl SO2 જેવા વાયુઓ એમનું ક્રાંતિક તાપમાન ઊંચું છે એટલે પ્રવાહીકરણ એમાં સરળતાથી થાય છે, બરાબર। ધોરણ 11માં આપણે દ્રવ્ય અવસ્થામાં પ્રવાહીકરણ ક્રાંતિક તાપમાને કોની સાથે સંબંધ હોય છે, વાંડરવાલ્સ આકર્ષણ સાથે સંબંધ હોય છે, આ બધી જ ચર્ચાઓ આપણે ત્યાં કરેલી છે, એટલે જેને હજી ન યાદ હોય એ ધોરણ 11માં જરા પાછા ફ્લેશબેકમાં જજો, વાયુનું પ્રવાહીકરણ જોજો, એમાં આપણે બધી વસ્તુ શીખવાડેલી છે, બરાબર છે। તો અહીંયા વાયુનું પ્રવાહીકરણની આપણે વાત કરી છે અને એમના ક્રાંતિક તાપમાન પણ તમને આપેલા છે અને એનો ક્રમ પણ તમને ત્યાં લખાવેલો હશે, ન લખાવેલો હોય તો જરા અહીંયા ધ્યાન રાખી લીધું, આ રીતે આવશે H2 N2 O2 CO HCl NH3 SO2 TC વધુ એમ અધિશોષણ વધુ, બરાબર છે। ચાલો ત્યાર પછી બીજો આપણે અધિશોષણને અસર કરતા પરિબળોની વાત આપણે જો કરીએ તો અધિશોષકનો સ્વભાવ અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ,
અધિશોષક કેવો હોવો જોઈએ? તો કે મેઇનલી અધિશોષક જે છે એ છિદ્રાળુ અને પાવડર સ્વરૂપ હોવો જોઈએ. એટલે કે હેબરવિધિથી જ્યારે એમોનિયા વાયુની બનાવટની વાત આવે તો હેબરવિધિથી એમોનિયા વાયુની બનાવટમાં લોખંડના ટુકડાની બદલે જો લોખંડનો ભૂકો વાપરેલો હોય, લોખંડના ટુકડાની બદલે લોખંડનો ભૂકો, એફીનો ભૂકો જો વાપરેલો હોય તો અધિશોષણ વધુ પ્રમાણમાં થશે. કારણ તો કે આમાં સંપર્ક સપાટી કેટલી છે? એક, બે, ત્રણ, ચાર જ છે. જ્યારે આમાં તમે ટુકડો કરો તો દરેક ટુકડાની ચાર સંપર્ક સપાટી થઈ, તેવા ટુકડા કેટલા બધા છે, બરાબર? એટલે પાવડર સ્વરૂપ તમે જ્યારે કરો ત્યારે પાવડર સ્વરૂપ કરવાથી એનું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધી જાય છે. અને જેટલો તમારો અધિશોષક છિદ્રાળુ લાકડું છે, સ્પંચ છે, સિલિકા જેલ છે, આ બધા છિદ્રાળુ અધિશોષક, માટી છે, સારામાં સારી અધિશોષક માટી, બરાબર, તો એ છિદ્રાળુ છે. તો જેમ અધિશોષક પદાર્થ તમારો છિદ્રાળુ એમ અધિશોષણ છે વધુ માત્રામાં થશે. અને જેમ અધિશોષણ વધુ એમ આપણા માટે ફાયદાકારક છે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ અથવા તો વિશિષ્ટ ક્ષેત્રફળ, વિશિષ્ટ પૃષ્ઠ ક્ષેત્રફળ, વિશિષ્ટ પૃષ્ઠ ક્ષેત્રફળ કોને કહેવાય? તો કે એક ગ્રામ અધિશોષક માટે, એક ગ્રામ અધિશોષક માટે પ્રાપ્ત સંપર્ક સપાટીના ક્ષેત્રફળને વિશિષ્ટ પૃષ્ઠ ક્ષેત્રફળ તરીકે ઓળખવામાં આવે છે. એક ગ્રામ અધિશોષકનું જે પૃષ્ઠ ક્ષેત્રફળ છે એને તે અધિશોષકનું વિશિષ્ટ પૃષ્ઠ ક્ષેત્રફળ કહેવામાં આવે છે. અને આ પૃષ્ઠ ક્ષેત્રફળ જેટલું વધારે એટલું અધિશોષણ વધુ માત્રામાં થશે, બરાબર. આ મિત્રો આ જે ટોપિક ચાલે છે એ ટોપિક છે તમારી એનસીઆરટીની ટેક્સ્ટબુકમાં નથી આપેલું. આ જનરલ ચર્ચા કરીએ છીએ ને એનસીઆરટીમાં તમારે આ મુદ્દો નથી, એટલે જેડબલી નીટ માટે છે એ આ ટોપિક તમારા માટે અગત્યનો બની રહેશે, બરાબર. અને ફટાફટ જે સ્ક્રીન પર દેખાય છે એનો સ્ક્રીનશોટ એકવાર લઈ લો અને સ્ક્રીનશોટ લઈને તમારી નોટબુક છે અથવા તમારી ફેરબુક છે એમાં આ મુદ્દો નોંધી લેજો, બરાબર છે. ચાલો ત્યાર પછી આપણે અસરકર્તા પરિબળોમાં આગળ વધીએ છીએ. હવે બે અગત્યના પરિબળો એવા છે, તાપમાન અને દબાણની અસર. તાપમાન અને દબાણની અસર. ચાલો પહેલા વાત આપણે કરીએ છીએ દબાણની અસર. દબાણની અસર, દબાણની અસર સમજવા માટે એક્સ બાય એમ વર્સિસ પીનો આલેખ દોરવો પડે. હવે એક્સ બાય એમ વર્સિસ પી શું છે પહેલાં એને આપણે સમજી લઈએ કે પી જે છે તો દબાણ છે, એમ એ અધિશોષકનું વજન છે, અધિશોષકનું દળ, અને એક્સ એ અધિશોષિત પદાર્થ, અધિશોષિત પદાર્થનું દળ એટલે કયું દળ? ધારો કે તમે ઘન પદાર્થનો ટુકડો લીધો છે અધિશોષણ. હવે અહીંયા અધિશોષિત વાયુ તમે છૂટો મૂકો છો, ધારો કે 8 ગ્રામ છે ટોટલ, અને એ 8 માંથી 2 ગ્રામ અહીંયા સપાટી પર આકર્ષાય છે, તો તમારો એક્સ શું થશે? તો કે અધિશોષણમાં જે આકર્ષાયેલો તમે લીધો છે કેટલો એ નહીં, પણ સંતુલન સ્થપાયા પછી અહીંયા કેટલા ગ્રામ અધિશોષિત થાય છે એ તમારો એક્સ થશે. એટલે એક્સ બાય એમ વર્સિસ પીનો આલેખ અચળ તાપમાન એટલે કે સમતાપી વક્ર, સમતાપી વક્ર દોરવા પડે. દબાણની અસર તમે ક્યારે કરી શકો? જ્યારે તાપમાન અચળ હોય ત્યારે છે. એટલે ત્યારે તમે સમતાપી વક્ર જુદા જુદા દોરો, એક્સ બાય એમ વર્સિસ પીનો આલેખ, તો આ T1 ટેમ્પરેચર, આ T2 ટેમ્પરેચર, આ T3 ટેમ્પરેચર, જુદા જુદા ટેમ્પરેચરે T1, T2, T3 ટેમ્પરેચર, T3 જ્યાં વધુ છે એના કરતાં T2, એટલે હું લખી શકું
કે T3 ગ્રેટર ધેન T2 ગ્રેટર ધેન T1. આ તાપમાનની અસર છે, આપણે આના પછીના ટોપિકમાં સમજીએ. પણ આ અચળ, આ એક અચળ તાપમાને દબાણની શું અસર થાય છે સમજવા માટેનો આલેખ તમે સમજી શકો. કે ધ્યાન આપો, જો જ્યારે અહીંયા દબાણ નીચું દબાણ હોય ત્યારે X/M ઇઝ પ્રપોઝનલ ટુ P થાય છે. દબાણ વધ્યું આ વધે, જેમ જેમ દબાણ તમે વધારતા જાઓ છો ત્યારે એક ચોક્કસ દબાણ આગળ અધિશોષણ જે છે એ અચળ થઈ જાય છે. X/Mનું મૂલ્ય અચળ થઈ જાય છે. X/Mનું મૂલ્ય જે અચળ થાય એટલે એનો અર્થ શું થયો કહેવાય? તો કે ત્યાં સંતુલનની અવસ્થા સ્થપાયેલી છે. સંતુલનની અવસ્થા કોને કહેવાય તમને ખ્યાલ છે? તો કે જેટલા પ્રમાણમાં અધિશોષણ થાય છે એટલું જ શું થતું હોવું જોઈએ? અપશોષણ થતું હોવું જોઈએ. બરોબર, આ જે પ્રેશર છે એને સેચ્યુરેશન પ્રેશર, PS, સેચ્યુરેશન પ્રેશર કહેવાય છે. આ સેચ્યુરેશન પ્રેશર આગળ અધિશોષણ જે છે એ અધિશોષણ દબાણથી સ્વતંત્ર થઈ જાય છે. જેમ જેમ તમે દબાણ વધારતા જાઓ છો એમ એમ અધિશોષણ વધતું જાય છે. X/Mનું મૂલ્ય વધતું જાય છે, કારણ કે એમ તો ફિક્સ છે, એક્સ જ વધતો હોય તો જ આની વેલ્યુ વધે. બરાબર ને? તો અહીંયા જેમ જેમ દબાણ તમે વધારો છો તેમ તેમ અધિશોષણ વધતું જાય છે. ને એક પરિસ્થિતિ એવી આવે છે કે જ્યાં દબાણથી સ્વતંત્ર થઈ જાય છે. જો ગ્રાફ છે સ્ટેટ થઈ જાય છે, અચળ થાય છે. એટલે ઊંચા દબાણે અધિશોષણ એ દબાણથી કેવું બની જાય છે? અહીંયા સ્વતંત્ર બની જાય છે. આ વાત આપણે ફ્રોન્ડલિચ અધિશોષણ સમતાપી વક્રમ હમણાં જોશું. સમતાપી વક્ર જુદા જુદા પ્રકારના, 7 પ્રકારના છે, જેમાં ફ્રોન્ડલિચ અધિશોષણ સમતાપી વક્ર આપણી ટેક્સ્ટબુકમાં છે, એનો અભ્યાસ કરશું. અને બીજો એક છે લેંગમ્યુર અધિશોષણ સમતાપી વક્ર, જે JEE NEET માં આવે છે, એ હું તમને કરાવીશ. બાકીના જે છે એની કોઈની આપણે જરૂરિયાત નથી, એટલે એની આપણે ચર્ચા નહીં કરીએ. બરાબર છે? ચાલો, તો આ મેં વાત કરી તમને દબાણની અસર. ક્લિયર છે દરેકને? જોઈ જજો બરાબર એકવાર વિડીયો ફરીથી. હવે હું વાત કરું છું તાપમાનની અસર. મારા જે શબ્દો બોલું છું, હું જે વાત કરું છું, એ કદાચ એવું બન્યું હોય કે બોર્ડ પર ન લખાયેલું હોય, પણ એ શબ્દને તમે તમારી નોટબુકમાં ટંકારી નાખવું, નોટબુકમાં નોંધી નાખવું બધી વસ્તુને. બરાબર છે? ચાલો, તાપમાનની અસર. તાપમાનની અસર આપણે વાત કરીએ છીએ ધન અધિશોષણ પ્લસ વાયુ અધિશોષિત. ધન અધિશોષક અને વાયુ અધિશોષિત માટેનું અધિશોષણ છે એ ભૌતિક અધિશોષણ છે. કેવું છે? અને ભૌતિક અધિશોષણ એ હંમેશા ઉષ્માક્ષેપક છે. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તમને ખ્યાલ છે કે તાપમાનના વધારા સાથે સાથે અધિશોષણ ઘટે છે. ધન અધિશોષક અને વાયુ અધિશોષિત એ ભૌતિક અધિશોષણનું ઉદાહરણ છે, કારણ કે વાયુ એ ધન અધિશોષક સાથે એક વાંડરવાલ્સ પ્રકારના આકર્ષણ બળથી જોડાયેલું હશે. અને આ ભૌતિક અધિશોષણ ઉષ્માક્ષેપક છે, આપણે કાલના વિડીયોમાં શીખવાડેલું છે. અને લસ એટલેનો નિયમ તમે શીખેલા છો કે જેમ તાપમાન વધારીએ એમ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે નુકસાનકારક છે. માટે કોઈ અચળ દબાણે પી અચળ, X/M વિરુદ્ધ તમે જ્યારે ટીનો આલેખ દોરો ત્યારે ભૌતિક અધિશોષણ માટે આલેખ આ પ્રકારનો ઘટતો આલેખ આવે છે. જેમ તમે તાપમાન વધારતા જાઓ છો એમ X/Mનું મૂલ્ય શું થાય છે? ઘટતું જાય છે. બરાબર, કારણ કે આ લાઈન જેમ આગળ જાઓ એમ શું થશે? ઘટતી જવાની છે. બરાબર, પણ રાસાયણિક અધિશોષણમાં આ પ્રકારની વસ્તુ જોવા મળતી નથી. રાસાયણિક અધિશોષણમાં તાપમાનના વધારા સાથે અધિશોષણ
એ મહત્તમ બને છે અને ત્યારબાદ ઘટે છે. એટલે તમે જ્યારે એક્સ બાય એમ વિરુદ્ધ પીનો આલેખ દોરો છો, એક્સ બાય એમ વિરુદ્ધ પીનો આલેખ તમે જ્યારે દોરો છો ત્યારે આ આલેખ એ આ પ્રકારનો આવશે. શરૂઆતમાં સોરી ટી વિરુદ્ધ તાપમાનના વધારા સાથે એક્સ બાય એમ વધશે, મહત્તમ બનશે અને ત્યાર પછી એ વધારાની સાથે ઘટતું જાય છે. આ ઘટતું જાય છે બરાબર. કારણ તો કે અહીંયા જ્યારે આવે ત્યારે એ સક્રિય એની સંક્રાંતિ અવસ્થા છે, સક્રિયકૃત સંકીર્ણ બનાવે છે. એટલે પોતાના અણુઓ છે એની સાથે ચોક્કસ પ્રકારના બંધ છે તૂટશે અને નવા બંધ બનવાની જ્યારે શરૂઆત થાય ત્યાર પછી ઘટતું જશે બરાબર છે. એટલે અહીંયા જ્યારે તમે આવો છો ત્યારે એ સંતુલન અવસ્થાએ જ્યારે પહોંચે છે ત્યારે અધિશોષણ ત્યારે શરૂઆતમાં જ્યારે અધિશોષણ થાય ત્યારે ઉષ્મા જે છે એ ઉષ્મા એને આપવી પડતી હોય. જ્યારે સંતુલન અવસ્થા થઈ જશે ત્યારે ઉષ્માનો કોઈ ફેરફાર નહીં થાય બરાબર છે. ત્યારે ઉષ્માનો કોઈ ફેરફાર થશે નહીં. હવે આ કોન્સેપ્ટ જે છે સક્રિયકૃત સંકીર્ણવાળો આપણે કેમિકલ કેનેટિકમાં શીખવાનો છે. એટલે ત્યાં જ્યાં છે હું તમને આની વિશે ડિટેલમાં વાત કરાવીશ. અત્યારે સક્રિયકૃત સંકીર્ણ એવો શબ્દ ખાલી યાદ રાખવાનો છે અને જો એ પણ ન યાદ રહે તો ગભરાવાની જરૂર નથી. ખાલી આ જ વસ્તુ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કારણ કે આપણે ટોપિક ભણીએ છીએ જેડબલ્યુ નીટ માટેનો છે બરાબર છે. તો રાસાયણિક અધિશોષણ એ તાપમાનના વધારા સાથે વધે છે અને મહત્તમ બન્યા પછી ત્યાર પછી શું જોવા મળે છે, એમાં ઘટાડો જોવા મળે છે બરાબર. તો ફટાફટ જે બોર્ડ પર દેખાય છે નોંધી લ્યો, જે શબ્દો મારા બોલેલા છે શબ્દને નોંધી લ્યો. હવે પછી આપણે થિયરી માટે ખૂબ અગત્યનો મુદ્દો એવો આપણે વાત કરવાની છે ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી વક્રની, જે થિયરી માટે 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે છે બરાબર. ફટાફટ સ્ક્રીનશોટ લ્યો અને લખી લો. ચાલો ચાલો આગળ વાત કરીએ આપણે અધિશોષણને અસર કરતા પરિબળો. હવે ટેક્સ્ટબુક માટે ખૂબ અગત્યનો પ્રશ્ન એવો ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી વક્ર વિશે મારે તમને સમજાવવાનું છે. ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી વક્ર 3 માર્ક્સ માટે થિયરીમાં પૂછાય એવો પ્રશ્ન. ફ્રુન્ડલિચ નામના વૈજ્ઞાનિકે એ લગભગ ઈસવીસન 1909ની આસપાસ એ પ્રતિગ્રામ અધિશોષક વડે અધિશોષિત વાયુનું પ્રમાણ અને દબાણ વચ્ચેનો ગાણિતિક સંબંધ રજૂ કરેલો. પ્રતિગ્રામ અધિશોષક વડે અધિશોષિત થયેલું દળ એટલે કે એક્સ બાય એમ, જ્યાં એમ શું થવાનું છે, અધિશોષકનું વજન, અધિશોષકનું વજન એક્સ અધિશોષિતનું દળ. હું જ્યારે એવો શબ્દ વાપરું કે અધિશોષિતનું દળ અહીંયા એક્સ, એટલે તમારે કયો અધિશોષિત સમજવાનો છે ખ્યાલ છે ને, સપાટી પર કેટલો આકર્ષાયેલો છે તે, વપરાયેલો કેટલો લીધો છે તે નથી યાદ રાખવાનું બરાબર ને. તો એક્સ બાય એમ ઇઝ પ્રપોર્શનલ ટુ પી રેશ ટુ 1/n. શું કીધું છે, એક્સ બાય એમ ઇઝ પ્રપોર્શનલ ટુ પી રેશ ટુ 1/n. તેથી એક્સ બાય એમ ઇઝ ઇક્વલ ટુ કે પી રેશ ટુ 1/n થાય. સમીકરણ નંબર 1, જ્યાં કે અને એન એ અચળાંક છે અને તેની કિંમત એ વાયુના સ્વભાવ અને તાપમાન પર આધાર રાખે છે. અહીંયા એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે એનની વેલ્યુ જે છે એ એનની વેલ્યુ હંમેશા 1 કરતાં નાની હશે.
n is greater than 1, बराबर, चल, sorry less than 1, n is less than 1 and n is greater than 0, 0 करता मोटी नहीं, 1 करता नानी, बनने नहीं वच्चे, चले, n नी कीमत खरेखर, ये आपड़े वो लखी शकाए, n नी कीमत ए 0 थी 1 नी वच्चे, હોય છે 0 થી 1 ની વચ્ચે હોય છે એટલે તમે જ્યારે અધિશોષણ સમતાપી વક્ર દોરો હવે આની ડાયાગ્રામ જે છે બહુ અગત્યનો છે x / m વર્સિસ p નો તમે જ્યારે આલેખ દોરો આ t1 ટેમ્પરેચર t2 ટેમ્પરેચર t3 ટેમ્પરેચર જેમ ટેમ્પરેચર વધારો છે એમ તાપમાનમાં વધારો કરો છો એમ સમતાપી વક્ર આગળ વધતો જાય છે બરાબર તો આ એનો આલેખ મળ્યો હવે પહેલો પ્રશ્ન એ થાય કે સાહેબ કોઈ પણ અધિશોષણ છે દાખલા તરીકે હું નિકલના ટુકડા પર ડાયહાઇડ્રોજન વાયુનું અધિશોષણ કરાવું છું તો એ ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપીને અનુસરે છે કે નહીં ખબર કેમ પડે બરાબર તો એ ખબર કેવી રીતે પડશે તો કે નક્કી કરવા માટે કોઈ પણ અધિશોષણ એ ફ્રુન્ડલિચ અધિશોષણને અનુસરે છે કે નહીં છે કે નહીં તે નક્કી કરવા લોગ એક્સ બાય એમ વિરુદ્ધ લોગ પીનો આલેખ દોરવો પડે છે જો આલેખ સીધી રેખા મળે સીધી રેખા આવે તો તે ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી વક્ર છે તેમ કહેવાય એટલે લોગ એક્સ બાય એમ વિરુદ્ધ 1/p નો આલેખ દોરવો પડે બરાબર હવે ધરા તમે આ સમીકરણ નંબર 1 છે એમાં આપણે લોગ લાગુ પાડીએ સમીકરણ 1 ને લઘુગુણાંક લાગુ પાડતા પરંતુ સમીકરણ નંબર 1 ને લઘુગુણાંક લાગુ પાડો તો શું થશે જુઓ લોગ એક્સ બાય એમ ઇઝ ઇક્વલ ટુ ગુણાકાર છે લઘુગુણાંક દાખલ કરો તો ગુણાકારમાં શું થઈ જાય સરવાળો થઈ જાય લોગ કે પ્લસ લોગ પી રેસ ટુ 1/n ચાલો તો લોગ એક્સ બાય એમ ઇઝ ઇક્વલ ટુ 1/n આગળ આવી જશે એને આ રીતે લખી શકાય 1/n લોગ પી પ્લસ લોગ કે સમીકરણને સીધી રેખાના સમીકરણ વાય બરાબર એમએક્સ પ્લસ સી સાથે તમે જ્યારે સરખાવો તો આલેખ તમે જ્યારે દોરો લોગ એક્સ બાય એમ વિરુદ્ધ લોગ પીનો આલેખ તમે જ્યારે દોરો ત્યારે આલેખ કેવો આવશે તો કે વાય બરાબર એમએક્સ પ્લસ સીને અનુસરે છે એટલે સીધી રેખા આવી જોઈએ સીધી રેખા આવી ઢાળ કોના જેટલો આવવો જોઈએ તો કે ઢાળ 1/n જેટલો આવવો જોઈએ ઢાળ 1/n જેટલો આવવો જોઈએ આંતરછેદ લોગ કે જેટલો આવવો જોઈએ એટલે અહીંયા તમારે કે અને એનની જો કિંમત મેળવવી હોય તો કે અને એનની કિંમત એ માત્ર ને માત્ર પ્રાયોગિક રીતે મળશે સૈદ્ધાંતિક રીતે મળી શકે નહીં પ્રાયોગિક રીતે કેવી મળે તો કે લોગ એક્સ બાય એમ વિરુદ્ધ લોગ કેનો આલેખ દોરો એનો આંતરછેદ જુઓ તો લોગ કે જેટલો મળશે ઢાળ લેશો તો ઢાળ કોના જેટલો મળશે તમને 1/n જેટલો મળશે ક્લિયર છે દરેકને ચાલો હવે હું તમને જરા આ આલેખ જે દોરેલો છે એ આલેખની આપણે ઇમ્પોર્ટન્સ જરા સમજો જુઓ તમે જરા એક ઓબ્ઝર્વેશન અહીંયા કરજો કે આપણે વાત કરી છે પ્રમાણે કે એક્સ બાય એમ ઇઝ પ્રપોઝનલ ટુ પી રેસ ટુ 1/n છે બરાબર તો જરા નીચા દબાણે વિચારો જી આ દબાણ નીચું છે નીચા દબાણે જુઓ જી જેમ પી વધે છે એમ એક્સ બાય એમનું મૂલ્ય વધતું જાય છે આમ જુઓ જી આ લેખન તમે જુઓ તો આમ સ્ટેટ લાઇન થતું જવું જોઈએ થાય છે ને એટલે એનો અર્થ એવો થયો કે નીચા દબાણે એક્સ બાય એમ ઇઝ પ્રપોઝનલ ટુ પી થાય છે
નીચા દબાણે એક્સ બાય એમ ઇઝ પ્રપોઝનલ ટુ પી થાય છે. આવું ક્યારે બને? તો કે જ્યારે વન અપોન એનની કિંમત કેટલી થાય? એક. બરાબર, એટલે નીચા દબાણ આગળ વન અપોન એન ઇઝિકલ ટુ કેટલા હોવા જોઈએ? એની કિંમત વન હોવી જોઈએ, થાય ને. ઊંચા દબાણે હવે જો ઊંચા દબાણની વિચાર કરો, આ પાઠ પર ઊંચા દબાણે તમે ગમે એટલું દબાણ કરો વધારો, બરાબર, ગમે એટલું દબાણ તમે વધારતા જાઓ, અધિશોષણની કોઈ અસર થવાની છે. હમણાં મેં વાત કરી હતી ઊંચા દબાણે અધિશોષણ, દબાણથી કેવું બને છે? સ્વતંત્ર બને છે. એટલે એનો અર્થ શું થયો? કહેવાય કે એક્સ બાય એમ ઇઝ પ્રપોઝનલ ટુ પી રેસ ટુ ઝીરો. અહીંયા પી રેસ ટુ વન થયું, પી રેસ ટુ ઝીરો. એટલે એનો અર્થ શું થયો? કે વન અપોન એનની કિંમત કેવી થવી જોઈએ? ઝીરો થવી જોઈએ. વન અપોન એનની કિંમત ઝીરો થવી જોઈએ. એક્સ બાય એમ ઇઝ પ્રપોઝનલ ટુ પી રેસ ટુ ઝીરો એટલે કિંમત કેટલી થઈ ગઈ? એની એક. એટલે શું થયું? કહેવાય કે ઊંચા દબાણે અધિશોષણ એ દબાણથી સ્વતંત્ર થાય છે. એટલે યાદ રાખવાનું કે ઊંચા દબાણે અધિશોષણ એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. ઊંચા દબાણે અધિશોષણ એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, જ્યારે નીચા દબાણે અધિશોષણ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એક્સ બાય પ્રપોઝનલ ટુ પી રેસ ટુ વન પ્રક્રિયકમાં જે ઘાતાંક હોય, નિપજનો જે ઘાતાંક હોય, એ ઘાતાંક એટલેનો પ્રક્રિયા ક્રમ થાય, એવું કેમિકલ કાઇનેટિકમાં શીખશું આપણે, બરાબર. પણ અત્યારે ખાલી આપણે વ્યાખ્યા શું રાખવાની છે? નીચા દબાણે અધિશોષણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, જ્યારે ઊંચા દબાણે અધિશોષણ એ કયા ક્રમની પ્રક્રિયા છે? શૂન્ય ક્રમની. જ્યારે મોડરેટ પ્રેશર એટલે કે ઊંચા અને નીચા દબાણની વચ્ચેની વાત કરીએ, આ ઊંચું દબાણ થયું, આ ઊંચું દબાણ થયું, આ નીચું દબાણ થયું, આ બંનેની વચ્ચેની પરિસ્થિતિ એટલે મોડરેટ પ્રેશર જેને કહેવાય, એ મોડરેટ પ્રેશર આગળ વન અપોન એનનું મૂલ્ય કેટલું હશે? તો કે ઝીરો અને એકની વચ્ચે, બરાબર, ઝીરો અને એકની વચ્ચે હશે. ક્લિયર છે વસ્તુ? તો આ અધિશોષણ સમતાપી વક્ર ફ્રુન્ડલિચ અધિશોષણ, જો ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી વક્ર જે છે એ ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી વક્ર ધન અધિશોષક પર વાયુમય અધિશોષિત માટે છે. એટલે અહીંયા બહુઆણિમીય સ્તર જે છે એ બહુઆણિમીય સ્તર થાય, એટલે ભૌતિક અધિશોષણ માટે જ લાગુ પડે છે. આની મર્યાદા શું છે? તો કે આની મર્યાદા, પહેલી મર્યાદા એ થઈ કે રાસાયણિક અધિશોષણ માટે લાગુ પડતું નથી, આ પહેલી મર્યાદા થઈ. બીજી મર્યાદા શું થઈ? તો કે બીજી મર્યાદા એ કે આની કોઈ ગાણિતિક સાબિતી નથી. અહીંયા ઊંચા દબાણે સ્વતંત્ર થાય છે, નીચા દબાણે સમપ્રમાણમાં થાય છે, એ તો તમે અહીંયા પ્રયોગ પરથી નક્કી કરી શકો છો, ગાણિતિક રીતે નક્કી નથી થતું, એની મર્યાદા છે. આ બે મર્યાદાઓ જે છે એ બે મર્યાદાઓને પૂરી કરવા માટે બીજા અધિશોષણ સમતાપી વક્ર આવ્યું. એ અધિશોષણ સમતાપી વક્ર એટલે એ છે તમારું ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી વક્ર, બરાબર છે. તો આ મેં વાત કરી ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી વક્રની. હવે પછી આપણે વાત કરશું લેંગમ્યુર અધિશોષણ સમતાપી વક્ર, એની વાત કરીએ. ત્યાં ફટાફટ તમારી સ્ક્રીન પર જે દેખાય છે લખી લો, અથવા તો તમારી પાસે નોટબુક છે એમાંથી ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી વક્ર વાંચી જાઓ એકવાર, તો જ લેંગમ્યુર અધિશોષણ સમતાપી વક્ર ખબર પડશે. ઓકે, ચાલો. ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપીની મર્યાદા સમજ્યા પછી હવે આપણે વાત કરવાની છે લેંગમ્યુર અધિશોષણ સમતાપી. આ ટોપિક તમારી ટેક્સ્ટબુકમાં નથી, પણ જે ડબલ નીટ માટે છે અગત્યનો ટોપિક છે.
અને આને રિલેટેડ પ્રશ્નો છે પૂછાઈ શકે છે. બરાબર, એટલા માટે આ ટોપિક છે અગત્યનો છે. એટલે થિયોરિટિકલ એટલી અગત્યતા આ ટોપિક નથી ધરાવતો. આ ટોપિક જે છે એ તમારો ન્યુમેરિક એટલે કે એમસીક્યુ બેઝ ઉપર છે, કામની વસ્તુ છે. પહેલો પ્રશ્ન એ કે સાહેબ ન્યુમેરિક લેંગ્યુર અધિશોષણ સમતાપીની જરૂરિયાત શું કરવા પડે? તો કે જે મર્યાદા ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપીની હતી એ મર્યાદાઓ પૂરી કરવા માટે લેંગ્યુર અધિશોષણ સમતાપીની જરૂરિયાત. કઈ મર્યાદાઓ હતી? તો કે એક, પહેલી વસ્તુ ભૌતિક અધિશોષણ માટે જ લાગુ પડતી હતી, આ રાસાયણિક માટે પણ લાગુ પડે છે. બીજી વસ્તુ, ગાણિતિક ઇમ્પોર્ટન્સ કોઈ નહોતી ધરાવતી, એટલે ગાણિતિક સાબિતી નહોતી આવતી કોઈ કે નીચા દબાણે સ્વતંત્ર હોય છે, ઊંચા દબાણે સ્વતંત્ર હોય છે, નીચા દબાણે સમપ્રમાણમાં થાય છે, આવી ગાણિતિક ઇમ્પોર્ટન્સ નહોતી. અહીંયા ગાણિતિક ઇમ્પોર્ટન્સ આવશે, સમજાવશે. બરાબર, તો લેંગ્યુર અધિશોષણ સમતાપીમાં કેટલીક પરિકલ્પનાઓ, કેટલીક અભિધારણાઓ કરેલી છે. કે પેલી લેંગ્યુર અધિશોષણ સમતાપીમાં એવી વાત કરી છે કે દરેક અધિશોષિત પદાર્થ એ અધિશોષકના દરેક સ્થાનથી સ્વતંત્ર છે, એટલે કે બાજુનું સ્થાન ખાલી છે કે ભરેલું તેની સાથે સંબંધ નથી. એટલે મેં તમને વાત કરી પ્રમાણે કે ધારો કે અધિશોષક પદાર્થ છે અને આ એક છિદ્ર ને એની બાજુમાં આવેલું બીજું છિદ્ર. હવે અધિશોષિત પદાર્થ જ્યારે આવશે ત્યારે એ આની સપાટી પર જ્યારે ઉતરાણ કરતો હતો, જ્યારે છિદ્રમાં ગોઠવાય ત્યારે એને આ સ્થાન સાથે કોઈ સંબંધ નથી. એ ભરેલું છે, ખાલી છે કે એવું નહીં. એવું નહીં બાજુમાં ભરેલું છે તો જ હું આવું, પાડોશી હોય તો જ રહી, બાકી ન રહી, એવું નથી. બાજુના સ્થાનથી છે સ્વતંત્ર છે, એટલે કે દરેક અધિશોષકના સ્થાન માટે એ સ્વતંત્ર વિચારે છે. બીજી કેટલીક ટર્મિનોલોજી વ્યાખ્યાઓની વાત કરી અહીંયા, પેલી એ વ્યાખ્યા સંગનનની વ્યાખ્યા. સંગનન કોને કીધું? તો કે અધિશોષણ થવાની ઘટનાને સંગનન કીધું. સપાટી પર ઉતરાણ થવું, સપાટી સાથે આકર્ષાવવું, આ ઘટનાને લેંગમ્યુરે સંગનન કીધું. અને બીજી વાત કરી છે વિઘનનની, એટલે કે અપશોષણ. સપાટી પરથી જતું રહેવું એ ઘટનાને વિઘનન કીધી. લેંગમ્યુરે પોતાના થિયરીમાં અધિશોષણને સંગનન વ્યાત કરી છે, અપશોષણને વિઘનનની વાત કરી છે. અને એમના મત પ્રમાણે સંતુલન સમયે સંગનન દર અને વિઘનન દર સમપ્રમાણમાં હોય છે. સંતુલન સમયે સંગનન દર અને વિઘનન દર એ તેના કેવા હોય છે? સમપ્રમાણમાં હોય છે. એટલે કે જેટલું અધિશોષણ થતું હશે એટલું જ અપશોષણ થશે. આવો કોન્સેપ્ટ, આવી થિયરી લેંગમ્યુરે પોતાનેથી પ્રેક્ટિકલમાં વાત કરી છે. બરાબર, તો લેંગમ્યુર અધિશોષણ સમતાપીને સમજાવવા માટેનું સૂત્ર x/m = ap/1 + bp થશે. x/m = ap/1 + bp, જ્યાં a અને b એ અચળાંકો છે. હવે વાત કરીએ આપણે અહીંયા ઊંચા દબાણે અને નીચા દબાણે ઊંચા દબાણ દબાણની કિંમત, દબાણ P જે છે ખૂબ વધુ છે. જો ઊંચા દબાણ હોય ત્યારે છેદમાં 1 + bp માંથી એકને અવગણતા, 1 + bp છે એમાંથી Pની વેલ્યુ વધુ, એટલે કે આ બીપી વાળો પાર્ટ છે ઊંચો હશે, તો એકની કિંમત કેવી તમે અવગણી શકો? તો સમીકરણ તમને શું મળે? x/m = ap/bp. પી કેન્સલ, તો શું થઈ ગયું? x/m = a/b. તેથી x/m =
पी रेस टू ज़ीरो थी जाए खरेखर पी रेस टू ज़ीरो एट वन ए ने बी शू है अचड़ांक है बराबर एट्ले अर्थ शू थो कहवा कि ऊँचा दबाणे ऊंचा दबाणे अधिशोषण दबाण थी स्वतंत्र छे थी गयु साबिता। हवे नीचा दबाणे बात करिए, नीचा दबाण नीचू दबाण जारे हो त्यारे वन प्लस बीपी माथी बीपी ने अवगणता कारण के अहीं पीनू मूल्य केवो छे खूब ओछो એટલે વન પ્લસ બીપી માંથી બીપી ને અવગણી દો તો સમીકરણ તમને શું મળે તેથી એક્સ બાય એમ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ પી એ શું છે અચળાંક છે તો શું લખી શકો એક્સ બાય એમ ઇઝ પ્રપોઝનલ ટુ પી રેસ ટુ વન એટલે એનો અર્થ શું થયો કહેવાય તો કે નીચા દબાણે અધિશોષણ એ દબાણના સમપ્રમાણમાં નીચા દબાણે અધિશોષણ એ દબાણના કેવા છે કહેવાય સમપ્રમાણમાં જ્યારે અહીંયા કેવું થયું કહેવાય દબાણથી સ્વતંત્ર બને છે તો એની ગાણિતિક આગળ જે ફોર્મ્યુલી છે વાત કરી હતી એ એની અહીંયા ગાણિતિક સાબિતી આપણે મેળવી કે ભાઈ શા માટે ઊંચા દબાણે સ્વતંત્ર છે અને શા માટે નીચા દબાણે એના સમપ્રમાણમાં હોય છે એ ત્યાં માત્ર પ્રાયોગિક રજૂઆત હતી ગ્રાફ પરથી સમજતા હતા જ્યારે અહીંયા સૂત્ર પરથી જ આપણે સમજી શકીએ છીએ બરોબર છે ચાલો તો હવે આપણે અહીંયા એ અને બીની જો મારે વેલ્યુએશન મેળવવી હોય તો શું કરવું બરાબર સ્ટેટ લાઇન મેળવવી હોય તો આપણે વાય બરાબર એમ એક્સ પ્લસ સી પ્રમાણે તો કેવી રીતે શું કરવું પડે તો કે પહેલાં કરવું પડે આપણે સમીકરણ જે છે એ સમીકરણને ઉલટાવતા અને હું આપું છું સમીકરણ નંબર એક સમીકરણ એકને ઉલટાવતા સમીકરણ એકને ઉલટાવો તો શું થવાનું છે એમ બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ બીપી અપોન એપી લખાશે ચલો દરેકને ઇન્ડિવિઝ્યુઅલ કરી નાખો એમ બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એપી પ્લસ બીપીના છેદમાં એપી પી કેન્સલ તો એમ બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એ ઇન્ટુ વન અપોન પી પ્લસ બી બાય એ લખાશે આને હું આપું સમીકરણ નંબર બે જેને સીધી રેખાના સમીકરણ વાય બરાબર એમ એક્સ પ્લસ સી સાથે સરખાવો તો વાય એક્સ પર શું આવવાનું છે એમ બાય એક્સ એક્સ અક્ષ પર શું આવવાનું છે વન અપોન પી આલેખ છે તમારો સીધી રેખાનો મળે તો આ સીધી રેખાનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ કોના જેટલો થશે વન અપોન એ જેટલો અને આંતરછેદ છે કોના જેટલો મળવાનો છે બી બાય એ જેટલો તો તમે અહીંયા કિંમત છે એની મેળવી શકો છો તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોર્શન જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોર્શન આ છે લેંગમ્યુર અધિશોષણ સમતાપીનું સમીકરણ ઊંચા દબાણે લેંગમ્યુર અધિશોષણ સમતાપીનું સમીકરણ નીચા દબાણે દર્શાવો અગત્યની વસ્તુ ક્લિયર છે દરેકને તો આપણે વાત જે કરી એ ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી વક્ર અને લેંગમ્યુર અધિશોષણ સમતાપી વક્રની વાત કરી અધિશોષણને અસર કરતા પરિબળો આજના વિડીયો લેક્ચરમાં આપણે જોઈએ આજના દિવસ માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ હવે કાલના વિડીયો લેક્ચરમાં આપણે ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી વક્રને લઈને કેટલાક જેડબલ નીટમાં એમસીક્યુ ન્યુમેરિકલ્સ પૂછાઈ શકે છે એ ન્યુમેરિકલ્સની થોડી પ્રેક્ટિસ કરશું અને પછી આપણે આપણા આગળના લેક્ચર ઉપર હજી આપણે આગળ વધશું ત્યાં સુધી દરેકને બાય બાય અને ઘરે વાંચતા રહેજો